રાજ્ય કક્ષાના મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ગોગંબા ખાતેથી કૃષિ વૈવિધ્યકરણ યોજના વર્ષ 2021-22નો પંચમહાલ જિલ્લામાં શુભારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાયા હતા. પંચમહાલ જિલ્લાના ઘોગંબા ખાતે આવેલા તાલુકા પંચાયત કચેરી ખાતે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો શુભારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદહસ્તે વર્ચ્યુઅલી આ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો. આ યોજના દ્વારા પંચમહાલ જિલ્લાના આદિજાતિ ખેડૂતોને બિયારણ, ઓર્ગેનિક ખાતર અને યુરિયા ખાતરની કીટ આપવામાં આવશે. ત્યારે ઘોગંબા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોના હસ્તે લાભાર્થી ખેડૂતોને બિયારણ કીટ આપીને જિલ્લામાં આ યોજનાની શરૂઆત કરાઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્યકક્ષાના મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું કે કૃષિ વૈવિધ્યકરણ યોજના રાજ્યના નાના અને સીમાંત આદિવાસી ખેડૂત ભાઈઓ અને બહેનોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આદિજાતિ વિભાગની એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. આ યોજના અંતર્ગત આદિથી ખેડૂતોને અડધા એકરની જમીન માટે સુધારેલા જાતના શાકભાજીના બિયારણ કે કારેલા, દૂધી, ટામેટા, ભીંડા અને રીંગણમાંથી કોઈ પણ એક પાક માટેના બિયારણ અથવા તો મકાઈના બિયારણ ઉપરાંત ખેડૂતોને 50 કિલો સાથે યુરિયા પણ આપવામાં આવશે. રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે તે ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે ઓર્ગેનિક ખાતર પણ આપવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયું છે. આદિવાસી ખેડૂતો માત્ર પરંપરાગત ખેત પદ્ધતિ ઉપર જ નિર્ભર ન રહેતા સુધારેલા મકાઈ અને શાકભાજીના બિયારણ અને ઓર્ગેનિક ખાતર અને આધુનિક ખેતીને લગતી આવશ્યક તાલીમ મેળવીને વધુ ખેત ઉપજ અને વધુ આવક રળતા થાય અને તેઓનું જીવનધોરણ સદ્ધર થાય તેવા ઉદ્દેશ્યથી શરૂ થયેલી આ યોજના હેઠળ અત્યાર સુધીમાં આશરે 10 લાખ આદિજાતિ ખેડૂતોએ લાભ આપવામાં આવ્યા છે. ચાલુ વર્ષે 1,26,700 લાભાર્થીઓને 3.30 કરોડથી પણ વધુ રકમના ખર્ચે લાભાન્વિત કરવામાં આવનાર છે. વધુમાં મંત્રી શ્રી પરમારે જણાવ્યું કે આપને આપવામાં આવતા બિયારણ અને ખાતરનો યોગ્ય રીતે ઉપયોગ થાય, આપને જે તાલીમ આપવામાં આવે તેનું પાલન કરી આ યોજનાનો પૂરેપૂરો લાભ મેળવો અને આપની ખેત ઉપજ વધે તે દિશામાં પૂરી મહેનત કરો. ખાસ કરીને આદિવાસી વિસ્તાર કૃષિ આધારિત વ્યવસાય પર નિર્ભર છે ત્યારે કૃષિ વૈવિધ્યકરણ યોજના આપણા માટે વિશેષ મહત્વ ધરાવે છે. ઘોગંબા તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી કામિનીબેન સોલંકી, છોટાઉદેપુર સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, સામાજિક અને ન્યાય સમિતિના અધ્યક્ષ મણિબેન રાઠોડ, કાલોલ ધારાસભ્ય શ્રી સુમનબેન ચૌહાણ, ઘોગંબા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રંગેશ્વરીબેન રાઠવા, ઘોગંબા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ છેલુભાઈ રાઠવા, જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.